નમસ્કાર મિત્રો, હું છું ભારતી. સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. તો આજે આપણે વાત કરવાની છે ભારતમાં આવેલા ચાર ધામોમાંનું એક, એટલે કે દ્વારકા. તો હવે આપણે વાત કરીએ દ્વારકા ક્યાં આવેલું છે. દ્વારકા એ ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કચ્છના અખાતના મુખ પર અરબી સમુદ્રની સામે આવેલું છે. દ્વારકા કેવી રીતે આવી શકાય? જો તમે ટ્રેનથી આવો છો તો દ્વારકા રેલવે સ્ટેશન સૌથી નજીકનું સ્ટેશન છે. સૌથી નજીકનું એરપોર્ટ 131 કિલોમીટર પર જામનગર છે. અને જો બાય રોડ આવો છો તો રાજકોટથી 217 કિલોમીટર દૂર, સોમનાથથી 235 કિલોમીટર દૂર અને અમદાવાદથી 378 કિલોમીટર દૂર થાય છે. તો હવે આપણે અહીંનો થોડો ઇતિહાસ પણ જાણીએ. દ્વારકા ભારતના 7 સૌથી પ્રાચીન ધાર્મિક શહેરો પૈકીનું એક છે. દંતકથા અનુસાર કૃષ્ણએ મથુરામાં તેના મામા કંસને હરાવીને મારી નાખ્યા. ત્યારબાદ તેઓ અહીં સ્થાયી થયા હતા. કૃષ્ણના મથુરાથી દ્વારકા સ્થળાંતરનો આ પૌરાણિક અહેવાલ ગુજરાતી સંસ્કૃતિ સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. દ્વારકા બનાવવા માટે શ્રી કૃષ્ણએ સમુદ્ર પાસેથી 12 યોજન જમીન લીધી હતી. ત્યારબાદ વિશ્વકર્માએ માત્ર 2 જ દિવસના ટૂંકા ગાળામાં અહીં એક નગરનું નિર્માણ કર્યું. તેને સોનાની દ્વારકા પણ કહેવામાં આવતી. દ્વારકા નગરી ડૂબવા પાછળનું કારણ શું છે તે આપણે હવે જાણવી. મહાભારતના યુદ્ધના 36 વર્ષ પછી આખું દ્વારકા શહેર દરિયામાં ડૂબી ગયું હતું. એક કથા અનુસાર એવું માનવામાં આવે છે કે મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિરના રાજ્ય અભિષેક વખતે ગાંધારીએ ભગવાન શ્રી કૃષ્ણને શાપ આપ્યો હતો કે જે રીતે કૌરવવંશનો નાશ થયો હતો તેવી જ રીતે યદુવંશનો પણ અંત આવશે. યદુવંશ અને અંધક, ભોજ, શિની અને વૃષ્ણિ વંશ સાથે ભીષણ યુદ્ધ થયું અને બધાનો નાશ થયો. બલરામે વનમાં પોતાના પ્રાણ બલિદાન આપ્યું અને તેમને જોઈને શ્રી કૃષ્ણ ધ્યાનમાં લીન થઈ ગયા. એક શિકારીએ તેમને દૂરથી હરણ સમજ્યા અને તેમના પર તીર ચલાવ્યું, જેના કારણે તેનું મોત થયું. ભગવાન કૃષ્ણ પોતાના પ્રાણની આહુતિ આપતાની સાથે જ દ્વારકા નગરી દરિયામાં ડૂબી ગઈ. આજે ડૂબી ગયેલી દ્વારકાના ઘણા બધા અવશેષો મળી આવ્યા છે. 1963માં જમીન પર હાથ ધરવામાં આવેલી પ્રથમ તપાસમાં ઘણી કલાકૃતિઓ બહાર આવી હતી. દ્વારકાની દરિયા કિનારે 2 સ્થળોએ કરવામાં આવેલા ખોદકામમાંથી પાણીમાં ડૂબી ગયેલી વસાહતો, પથ્થરથી બનેલી મોટી જેટી અને 3 છિદ્રોવાળા ત્રિકોણાકાર પથ્થરના લંગર પ્રકાશમાં આવ્યા હતા. દ્વારકાની નજીક ઘણા બધા ફરવાલાયક સ્થળો પણ આવેલા છે. દ્વારકા બાદ તમે આ સ્થળોની મુલાકાત લઈ શકો છો. એમાં સૌથી પહેલું છે શિવરાજપુર બીચ. શિવરાજપુર બીચ, જેને હમણાં જ બ્લુ ફ્લેગ બીચ માન્યતા પ્રાપ્ત થઈ, તે દ્વારકાથી 12 કિલોમીટર દૂર દ્વારકા ઓખા હાઈવે પર આવેલું છે. ડોલ્ફિન અથવા અન્ય મનોહર પ્રાણીઓની ઝલક અહીં જોવા મળે છે. સ્નોર્કલિંગ, સ્કુબા ડાઇવિંગ, આઈલેન્ડ ટૂર, દરિયાઈ સ્નાન, સનસેટની મજા તમે અહીં માણી શકો છો. બીજું છે બેટ દ્વારકા. બેટ દ્વારકા એ દ્વારકાના દરિયાકાંઠે આવેલો એક નાનકડો ટાપુ છે. એવું કહેવાય છે કે દ્વારકામાં તેમના શાસનકાળ દરમિયાન ભગવાન કૃષ્ણનું નિવાસસ્થાન હતું. દ્વારકાથી બેટ દ્વારકાનું અંતર 33 કિલોમીટર થાય છે. ભારત દેશનો 3જો સૌથી લાંબો કેબલ બ્રિજ સુદર્શન સેતુ અહીં જોવા મળે છે. ત્રીજું સ્થાન છે નાગેશ્વર. ભારતમાં આવેલા 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ નાગેશ્વર પણ છે. દ્વારકાથી નાગેશ્વરનું અંતર 18 કિલોમીટર જેટલું થાય છે. બેઠેલા ભગવાન શિવની 25 મીટર ઊંચી પ્રતિમા અને તળાવ સાથેનો વિશાળ બગીચો આ એકદમ શાંત સ્થળના મુખ્ય આકર્ષણો છે. ચોથું સ્થાન છે રુક્ષ્મણી દેવી મંદિર. રુક્ષ્મણી દેવી મંદિર એ દ્વારકામાં આવેલું છે. દ્વારકાથી અહીંનું અંતર માત્ર 2 કિલોમીટર જેટલું થાય છે. રુક્ષ્મણી દેવી તે શ્રી કૃષ્ણના પત્ની હતા. તો દ્વારકાથી તમે આ 4 જગ્યાએ જઈ શકો છો. આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. આવા જ વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેતા હોય. તો હવે આપણે મળીએ આગલા વિડીયોમાં.